છોટો મારો હોય પણ નાગ ન છેડીએ અને ઝેર નો પારખું નકો જોવો. હા, જે નાની ઉંમર થી દઈ હકે ઈ કઈક મોટા થઈને દઈ હકે સાહેબ. એટલે આ ટેવ પડી હારી વાત છે. તારા ઘોડાને જેટલી હનુમાન ચાલીસા ની એવી એટલી ને એટલી મહારાણા પ્રતાપ ની એવી છે. ભાઈ ભાઈ એવો મહારાણા પ્રતાપ સાહેબ જેની પ્રતિજ્ઞા એ માયું એમ કે મારી માય તું એસો પુત્ર જણ જેસો રાણ પ્રતાપ. અય મારી તું એવા પુત્ર ને જેના બાપ છે જેવડો મહારાણો પ્રતાપ છે. હા, મહારાણા પ્રતાપ ની વાત આપ સૌએ સાંભળી હશે, પણ એમાંની મને એક વાત ખૂબ ગમે છે. મહારાણા પ્રતાપ ના દીકરી બા ના હાથમાંથી જંગલી બિલાડો છે ઈ રોટલાનું બટકું છીનવીને લઈ ગયો અને સાહેબ મહારાણા ને એમ થયું કે હવે હું શરણે વયો જાઉં. જ્યારે પેટ ઉપર વાત આવે ને, પોતાના સંતાનો ઉપર વાત આવે ને, એટલે માણસ ત્યાં હારી જતો હોય છે. એટલે એમ થયું કે હાય હાય હવે હું વયો જાઉં, હવે હું શરણે વયો જાઉં. એટલે મહારાણા પ્રતાપે એક પત્ર લખીને મોકલો અકબરને કે હું તારી શરણે આવું છું, હું મિત્રતાનો હાથ લંબાવું છું. એટલે આ પત્ર વાંચ્યો અકબરની કચેરીમાં જ્યાં 70 ખાન 72 ઉમરાઓ બેઠા છે ને આ પત્ર વંચાય છે ને એમાં દુર્સાજી આઢા નામનો ચારણ અને પૃથ્વીરાજ બે બેઠા છે. એટલે અકબર તો રાજનો રેડ થઈ ગયો છે. ભાઈ 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 મહારાણા પ્રતાપે આજ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. પણ સાહેબ મેં હમણે કીધું એમ કે ચતુરાય ચારણ તણી અને ઋતુ રાજપોતા. દુર્સાજી આઢાએ પૃથ્વીરાજ ની હામું જોયું, પૃથ્વીરાજે દુર્સાજી આઢા ની હામું જોયું, પણ એ આંખોમાં વાતો કરી લીધી. એટલે કીધું કે જહાપના યે જો પત્ર આયા હૈ ये गलत है, ये पत्र महाराणा का नहीं होगा, और हो तो मुझे दिखाइए, मैं महाराणा के हस्ताक्षर को जानता हूं, मैं अभी आपको बता दूं ये है या नहीं है. अने जोयो आम पत्र એટલે કે અંદર થી થયું ચારણ ને થયું કે આ મહારાણા ના જ હસ્તાક્ષર છે, આ એને લખ્યો હોય. પણ ત્યાં કચેરી માં કીધું કે આ એના હસ્તાક્ષર નથી. અને સાહેબ
પૃથ્વીરાજ અને દુર્સાજી આઢા નામના ચારણે એ મહારાણા પ્રતાપને દુહો લખીને મોકલો. આય મહારાણા, અમે અહીંયા તારા નામની પૂછ ઉપર તાવ દઈએ છીએ, તાવ દઈએ કે અમારા માથા પછાડીને મરી જઈએ, પટકા મૂછા કે ત્રણ પટકા નીજ કરાર. આય મહારાણા, આમાંથી એક વાત અમને તું લખીને મોકલી દેજે, અમે તારા નામની અહીંયા મૂછ ઉપર તાવ દઈએ છીએ, પટકા મૂછા પાણ કે ત્રણ પટકા નીજ કરદ, દીજે લિખ દિવાણ ઈણ દો બાયલી બાત ઈ. આ બેમાંથી એક વાત અમને તું લખીને કહી દે કે અમે તારા નામની અહીંયા મૂછ ઉપર તાવ દઈએ, તાવ દઈએ કે અમે માથા પછાડીને મરી જઈએ. અને પછી મહારાણાએ નક્કી કર્યું કે હવે અકબર શું, અકબરનો બાપનો બાપ આવી જાય તોય હું પાછો ન ફરું સાહેબ. હા, અકબર કોરંગ અંધાર, એમાં ઊંઘાણા હિન્દુ હવે, પણ જાગે જગદાધાર, હજી મારો પોહરે રાણ પ્રતાપસિંહ. અકબર પથરંગને તે કંઈક ભૂપત ભેળા કિયા, પણ હાથ નહીં લાગે એક, હજી મારો પારસ રાણ પ્રતાપસિંહ. અને અકબર સમતંગ થા, એમાં ડૂબાવી સારી દણી, પણ મેવાડો દિનમાં હજી મારો પોયન રાણ પ્રતાપસિંહ. સાહેબ આ ગૌરવ લેવા વાળા અમે ચારણો છીએ. હા, સલીમ ની અંબાડી ની સામે નજર ગઈ, એ સલીમ બેઠો છે નજર ગઈ, એટલે થયું કે આજ જો ચેતક સલીમ ની હાથી ના અંબાડી ઉપર ડાબા મૂકી દે તો આજ હું સલીમ ને મૂકું નહીં, અને મૂકું તો હું મહારાણો ન કહેવા. એ સાહેબ અંદરથી થયું, પણ જ્યાં ચેતકના ડાબાની સામે નજર ગઈ ત્યાં તો ચેતકના આંતરડા એના ડાબામાં ધરડાય છે. એટલે અંદરથી નિહાકો નાખ્યો કે ઓહો, આ ચેતક હવે કેમ કૂદે, મારી મનની મનમાં રહી જશે સાહેબ. અને સાહેબ રાજપૂત ખાલી મહાન નથી હોતો, રાજપૂત જેની ઉપર સવાર કરે એ અશ્વ પણ એટલો મહાન હોય છે. એની કહેવાળીમાં હાથ ફેરવતા ફેરવતા મહારાણો કહે છે કે ચેતક, એ ચેતક, તારા ડાબલામાં ભારતની આન બાન અને શાન છે. ચેતક, એ ચેતક, ચેતક, મેં આજ સુધી ત્રણ જણાને બાપ કીધા છે. એક હુરજનારાયણને બાપ કીધો છે, બીજા મારા જન્મદાતાને બાપ કીધો છે, ત્રીજો મેં એકલિંગજી મહારાજ ને બાપ કીધો છે. પણ ચેતક, આય ચેતક, આજ હું તને બાપ કહું છું ભલા માણસ. ત્યાં તો ચેતક થાર 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 કે રાણા હવે તારા ઈશારાની જરૂર છે ખાલી. એ ચેતક, ચેતક, તારા ડાબલામાં ભારતની આન બાન અને શાન છે. તારા ડાબલામાં હિન્દુ બેન દીકરીઓના શિયાળ નિર્ભય છે. ચતક ચતક કરીને જ્યાં મેડીનો ઘા દીધો ત્યાં તો બાગાક જામ થઈ ગયો. અને સીધો જ સાહેબ ઈ હાથીની અંબાડી માથે જાય છે, પણ ત્યાં બહલોલ ખા નામનો એક સુબો બોલ્યો કે સામને સે કુત્તા આ રહા હૈ ઉસે કાટ ડાલ. હજી તો સાહેબ રાણાએ હાંભળ્યું નથી, ઈ પેલા ચેતક હાંભળી ગયો કે મારા ધણીને ગાળ દીધી સાહેબ. અને જે ચેતકને ઠેકાડ્યો તો સલીમની માથે સીધો ગયો બહલોલ ખાઉ, બહલોલ ખા ઉપર ગયો સાહેબ, અને એક ખા ભેગું બહલોલ ખાનું માથું ઉતારી લીધું રાણાએ. તેદી રાણાની બરસી બોલતી હતી બરક બરક, સાહી ફોજમાં ગોતી હતી થરક, સાહેબી માથું ઉતરી લીધું. અને દુર્સાજી આઢા કહે છે કે એ વર્ણન કરે છે, સાહેબ દુર્સાજી આઢા એ આખા યુદ્ધમાં ભેળો, અને એ વર્ણન કરતો જાય છે કે બોલી કે બોલો હરિ તોલ બહલોલ ખાંભે બાગે રાન પત્તા રાન કત્તા કે વિનોદ મેં તો ધોપા કત તોપી કત પીત કત શીશ કત આય મિલી ઉપમા જુ અંગમાં જુ મોદ મેં તો રાહુ ગોદ મંગલ મેં મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ ગરુ ચંદ રવિ ગોદ.
તો કે કવિરાજ આ યુદ્ધ નું મેદાન આ ઘમસાણ યુદ્ધ અહીંયા ચાલે છે, તમે આ ગ્રહો ને કેવી રીતે ભેળા કરો છો આમાં? અલી કવિરાજ કે છે કે હા ભળો, હું કેવી રીતે આમાં ભેળા કરું છું? રાહુ ગોધ મંગલ મે, રાહુ કેવો હોય? કાળો હોય. બહલોલ કાંઈ જે તોપ ઓઢ્યો તો જેના વિચારો કેવા હતા? તો કે કાળા હતા. રાહુ ગોધ મંગલ મે, મંગળ કેવો હોય? તો કે લાલ હોય. લોહી કેવું હોય? તો કે લાલ હોય. બહલોલ ખાના શરીરમાંથી લોહીનો ફુવારો ઉડતો તો એ કેવો હતો? કે લાલ હતો. રાહુ ગોધ મંગલ મે, મંગલ ગુરુ કી ગોધ. ગુરુ કેવો હોય? તો કે પીળો હોય. જે બહલોલ ખાના શરીરમાંથી ભેંચો બહાર નીકળી ગયો તો એ ભેંચો કેવો હતો? તો કે પીળો હતો. રાહુ ગોધ મંગલ મે, મંગલ ગુરુ કી ગોધ. ગુરુ ગોધ ચંદ, ચંદ કેવો હોય? ચંદ્રમા કેવો હોય? તો કે સફેદ હોય. બહલોલ ખાના શરીરમાંથી જે હાડકા દેખાતા હતા એ હાડકા કેવા હોય? તો કે સફેદ હોય. રાહુ ગોધ મંગલ મે, મંગલ ગુરુ કી ગોધ. ગુરુ ગોધ ચંદ, અરુ ચંદ રવિ ગોધ મે. રવિ કેવો હોય? મહારાણા પ્રતાપ કોણ હતો? તો કે સૂર્યવંશી હતો. એને જે વાઘા પહેર્યા હતા એ કેવા હતા? તો કે કેસરી હતા. સૂર્ય કેવો હોય? તો કે કેસરી હોય. તો કે આ સૂર્યના ખોળામાં બધા જ ગ્રહો ભેળા થયા હોય એવું દ્રશ્ય લાગતું હતું. રાહુ ગોધ મંગલ મે, મંગલ ગુરુ કી ગોધ. ગુરુ ગોધ ચંદ, ગુરુ ચંદ રવિ ગોધ મે. સાહેબ આની વાતો અમે નહીં કરીએ તો ક્યાં જાશું? હા, એક રાત અમે આ મહારાણાને યાદ ન કરીએ તો અમને ઊંઘ નથી આવતી. હા, ઈ રાણો છે સાહેબ. અને હું તો બેન દીકરીઓને બે હાથ જોડીને કહું કે કંઈક આવી તમને સારા દિવસો જતા હોય ત્યારે આવી કંઈક વાતો સાંભળજો, ત્યારે પાછો આપણને મહારાણો મળશે, ત્યારે શિવજી મહારાજ મળશે, ત્યારે અમીરજી ગોહિલ જેવો મળશે, ત્યારે મૂળવાજી દાદા જેવો દાદો મળશે સાહેબ. હા હા, બાકી જગા ભગાને જંભુરિયા ધારા સભાએ ધળે અને પછી દરણા અકલના દળે એને કાઉ ઠપકો કાબો ઉઠ. હા, પણ હવે એક થઈ જાઓ સાહેબ, એકતામાં જે તાકાત છે ગીરમાં સમજવા મીંડા છે. ઘણા કે સિંહ ભેગા ન રે ઈ ભેળા રે ભાઈ. અત્યારે ચાલી ચાલી ના ટોળામાં હાવજ હોય છે. હું દર મહિને હાવજ જોવા જાઉં, દર્શન કરવા જાવ એના. વાહ વાહ, જાત કમાણી કરીને ખાય ઈ સિંહ ની જાત, જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. ભૂખો રે પણ ખડ નો ખાય ઈ સિંહની જાત. કણાય મને વચ્ચે એક મારી સોશિયલ મીડિયામાં મને કોઈ ટેગ કર્યો હતો, હાવજ ખડ ખાતો તો એવું કંઈક દેખાડતા હતા. એટલે કાંઈ વિડીયો ખોટો હોઈ શકે અને કાંઈ વિડીયો હોય તો ઈ હાવજ નહીં હોય, આ મિક્સ બ્રીડ હોય. ઘણા મિક્સ બ્રીડ અત્યારે ઘણા પોતપોતાને ઘણું ઘણું કેવડાવે છે. હા, કે અમે આ છીએ, અમે આ છીએ. જેમ મેં કીધું એમ દાઢી મૂછ વધારવાથી બધું ન થઈ શકાય. એટલે ભાઈ ક્યાંક એવું થઈ જાય, મિક્સ બ્રીડ આવી જાય ભાઈ. હા, અને કદાચ એવું બની શકે શ્રાવણ મહિનો ચાલતો હતો તો એ હાવત છે એ શ્રાવણ મહિનામાં અપવાસ કરતો હોય ભાઈ, કે હું મારણ નહીં કરું સાહેબ, આ શ્રાવણ મહિનો છે તો હું મારણ નહીં કરું. કદાચ એવું પણ હોય શકે. અને સાહેબ બીજી વાત એ કહી દઉં કે એ માણસ જે છે એ શૂટિંગ ઉતારતો હતો કે હાવજ ખડ ખાય છે, તમે જોજો એ બોલતો જાય છે કે આખી દુનિયાને મારે કહેવા થાય, જો હાવજ ખડ ખાય છે. સાહિત્યકારો બોલે છે એને કહેવા થાય, આવી રીતે બોલતું જાય છે પાછું વારંવાર. અને સાહેબ એ હાવજ છે ને સાંભળી ગયો હોવો જોઈએ, એ બધું ને બધું એને બહાર ઓકી નાખ્યું સાહેબ, એ હાવત છે સાહેબ. હા, અને ભાઈ એ મારી વિડીયો ઉતરવાળા હું ગોતું છું કે હાવજે તને ઘડીક વાર આનંદ કરાવવા માટે આ ક્ષણ ઉભી કરી હતી. બાકી એ બધું કાઢી નાખ્યું, એક એક દાણો કાઢી નાખ્યો. તમે આખો વિડીયો જોજો, એને એ બિચારો એ કાપતા ભૂલી ગયો. એ ભગવાન ક્યાંક ભૂલ કરાવે ને ત્યાં એ થઈ જાય ભૂલ. પણ હરિય કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢા, વાહ વાહ. સોઢા વિશે વાત કરવાની આવી છે, પણ હું આપને કહું કે
ક્ષત્રિયોમાં મને બહુ નિર્મળતા જેનામાં દેખાણી હોય ને, વિવેક બહુ દેખાણો હોય, આમાં માથું ન લગાડતા કોઈ, પણ એમાં મને સૌ પહેલા સોઢાવમાં દેખાણી છે, એનામાં જે વિવેક છે, આમાં આમાં ભલે કદાચ હો ન હોય એ અલગ વાત છે, પણ એનામાં જે વિવેક દેખાણો મને, અને પછી નિર્મળતા મને જાડેજાઓમાં દેખાણી છે. ભલે હું જાડેજાના આંગણે છું, પણ એવું મને જે મારા અંદરનું આત્મા કહે છે તમારી સામે મૂકું. આ પછી તો બધા જ છે ભાઈ, આપણે કોઈનું આ વાઘેલા મને એટલા ચાહે છે, મને ગોહિલો એટલા ચાહે, મને બધા જ વરણ સોલંકીઓ એટલા ચાહે છે, ઝાલાઓ એટલા મારા અંગત મિત્રો છે, પણ સાથે સી સમપ્યો કેસર ઝાલીન કાન, હવે રમતો મેલી દે રાણ મારે ભૂગોય પરમારા ધણી. સાહેબ ચારણ ગયો કે એ દરબાર દસોંધી ચારણ, હા દસોંધી ચારણ ગયો, અને એ દુહા અને છંદ ની રમઝટું બોલાવે છે. પરમાર કે છે, મૂળી નો ધણી કે છે કે કવિરાજ આજ માગું ઈ મારે આપવું છે, આજ મારી મોજ ખાલી ન જાય. એટલે કવિરાજ કે છે કે દરબાર હું માગવા નથી આવ્યો, હું તો મારી મોજ છે અને આપને મોજ આવે છે, ડાયરાને મોજ આવે છે, સંભળાવું છું, હું માગવા નથી આવ્યો. અરે કવિરાજ માગો માગો, મારી આજ મોજ ખાલી ન જાય, માંડવ રાયજીના સોગંદ છે, માગો તમે કંઈક. અને સાહેબ પછી કહે છે ચારણ કે હું માગું ને તમથી આપશે ખરું, હું માગું એ પાછું આપવું પડશે. અરે કવિરાજ મારું માથું માગો, જો માથું ન આપી દો તો હું ગ્રાસિયો મટી જાઉં, પણ માગો માગો માગો. અને જ્યાં જ્યાં ચારણોએ માંગ્યું છે ત્યાં ત્યાં ક્ષત્રિયોએ આપ્યું છે સાહેબ. હા, એ જેથી ચારણ માગવા બેઠો હોય તેથી ઘોડાના દાન આપ્યા છે, બધા જ દાન આપ્યા છે, એમાં કોઈ ના ના નહીં સાહેબ. દસોંધી ચારણોએ જ્યારે જ્યારે માંગ્યું છે ત્યારે આપ્યું છે. પણ પછી ચારણે કીધું કે પરમાર આપવું છે ને, તો કે હા હા મારે આપવું છે. તો કે જમીદાન દે જબર અને લીલવું લીલા, પણ હાવસ દેમું સાવ ભળ પાર કરા પરમા. જમીનના દાન ગણાય દીધા છે, ગામના કામ ગણાય દીધા છે, લીલું ગણાય દીધું છે, ઘોડાના દાન ગણાય દીધા છે, પણ પરમાર કાળનો હુરજનારાયણ ઉગે ઈ પેલા, હુરજનારાયણ ની કરણું ફૂટે ને એની હારો હાર તું મને હાવ જ આપ તો હું માનું અને તો હું દાન સ્વીકારું. અને સાહેબ એ પરમાર છે એની મૂછમાં દાંત કાઢતો જાય છે, ભલે 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 કવિરાજ મારો માંડવ રાયજી આપે બાપ, હું તો શું આપું. પણ બીજો ડાયરો કહેશે કે કવિરાજ કંઈક બીજું માગો બીજું માગો, આ માંડવના ડુંગરામાં અમારા હાવસ ગોતવો ક્યાંથી લાવવો ક્યાંથી, હમણાં કદાચ તમે ગીરમાં હો જુનાગઢ બાજુ હોય તો હમણાં હાવજ આપી દઈએ, પણ આ માંડવના ડુંગરામાં અહીંયા અમારે હાવજ ક્યાંથી કાઢવો. એટલે ચારણ કહે છે દરબારે કીધું હોય તો હાવજ આપે, બાકી તું તારે ન આપે, સ્વીકારી લે કે હું નથી આપ્યો કોઈ એમ. અને સાહેબ બીજો ડાયરો બોલે પણ પોતે કઈ બોલતા નથી, અને કીધું ભલે ભલે કવિરાજ હવારે મારો માંડવ રાયજી તમને હાવજ આપે છે. અને બધા સાહેબ આ વાત પ્રસરી ગઈ, વાત પ્રસરી ગઈ એટલે ગામે ગામ થી માણસો આવવા માંડ્યું. માણસો ઈ જોવા નતું આવતું કે ખરેખર હાવજ આપશે, હાવજ કેવો લાગતો હશે ઈ જોવા નતું આવતું, પણ ઠેકડી ઉડાડવા આવતા 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 હતા માણસો કે આ માંડવ રાયજી અહીંયા પૂજાય છે અને એના વિશ્વાસે સાંતાજીએ કીધું કે આ હાવજ મળશે તમ તારે હવારે. હવે હાચોજી હાવજ લાવશે ક્યાંથી, એ ઠેકડી ઉડાડવા આવતા હતા. આપણામાં પહેલા આ બંધ કરી દો, એકબીજાના પગ ખેંચવાનું બંધ કરી દો સાહેબ, હા એક થઈ જાઓ. અને બધા જ માણસો ભેગા થયા અને સાહેબ ટૂંકમાં વાત કરી દઉં તમને,
કે હવાર હજી પડે પડે ત્યાં તો ભલે ઉગાય ભાણ ભાણ તિહારા લઉં ભામણા હવે જીવન મરણ લગ માણ અમારી રાખજે કસપ રાવ ભાણ તિહારા લઉં ભામણા હવે જીવન મરણ લગન માણ અમારી રાખજે કાસપ દાદા કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ ઓલી રાત ન ભાંગે રાણ તમવીન કાસપ રાવો છે સાહેબ ઈ માંડવરાયજી નહી વિનંતી કરે છે અને માંડવરાયજી એ વચન આપેલું સાચાજી પરમારને કે હવે હાવજ આવે નંગાવે એ બીજી વાત છે પણ હું પોતે માંડવરાયજી તને વચન આપું છું કે હું હાવજ બનીને આવીશ અને મારે કાને પકડીને તું હાવજ છે એ ચારણને દાનમાં આપી દેજે એટલે ત્યાં તો હજી હુરનારાયણ ઉગે ન ઉગે ઉગે ન ઉગે એ પેલા તો હુક તો હંભળાણો હાવજ અને આમ બધો ડાયરો જોવે છે ઘણો ડાયરો તો ત્યાં ચપ્પલ મૂકીને ભાગી ગયો પગરખા પૈડાર્યા પણ અમુક જેમ હતા એ ઉભા રહ્યા હતા તો ત્યાંથી આમથી હાવજ ઉગતો જાય છે અને આખેર એક દેખાણું કે એક માણસ છે એ હાવજ નો કાન પકડીને દોરતો દોરતો આવે છે અને સાહેબ એ બીજો કોઈ નહીં પણ એ મૂળીનો હાચાજી પરમાર હતો અને કાને પકડીને હાવજને લઈ આવતા હતા ત્યાં તો ચારણ જોઈ ગયા કવિરાજ જોઈ ગયા અને કવિરાજ જોઈ ગયા અને કવિરાજે દોડ દીધી હા માંગતા મગાઈ ગયેલું પણ ખબર નહીં કે આ ખરેખર આપશે તો પછી લઈ શકાશે ખરું અને સાહેબ ભાગતા ભાગતા દુહો કીધો કે સાચે સિંહ સમીપ્યો કેસર જાલીન કાન એ હાચાજી પરમાર તારું દાન ફૂકી ગયું ફૂકી ગયું ફૂકી ગયું બાપ સાચે સિંહ સમીપ્યો કેસર જાલીન કાન હવે રમતો મેલી દે રાણ મારે ફૂગો પરમારા ધણી મને ફૂકી ગયો ફૂકી ગયો ફૂકી ગયો અને ડોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાવ આ માગતી વખતે દુહા કીધેલા ડોઢા રંગ દઉં તને અને સોઢા બુદ્ધિ સાવ હવે હાવજ દે હું સાવ ફળ પાર કરા પરમાર હા આવા પરમારો આ ઘણી બધી ફરમાઈશ છે પણ હવે ઘણી વાર ફરમાઈશ આવી ગઈ એક લઈ લો હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢા લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને મૂર્છા લાગી છે એક નાનકડી બે મિનિટની વાત કરી દઉં મૂર્છા લાગી છે અને એમાં રામની આંખમાંથી દાડ 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 આહુડાની ધાર થાય છે અને હામે હનુમાનજી મહારાજ ઉભો છે અને કહે છે કે પ્રભુ આપના આંખના આહુડા બંધ થવા ખૂબ જરૂરી છે આપના આહુડાથી એટલી કરુણા છવાઈ ગઈ છે કાલ કોઈ રાવણની સમક્ષ હથિયાર ધારણ નહીં કરી શકે બાપ હનુમાન હું રહું નહીં તો શું કરું માતા અકલંકી સોકલંકી ભય મેરે લિયે અને મેરે લિયે સમર્થ પિતા કો ભયો મરનો લખન બન ગયો દુઃખ પાયો આજ મેરે લિયે આ બધું મારા કારણે થયું હનુમાન હું રહું નહીં તો શું કરું પણ પ્રભુ રાવણનો સુસેન નામનો વેદ આવેલો એને કોઈ લક્ષ્મણને ઊભો કરવાનો ઉપાય તો બતાવ્યો હોય ને રસ્તો તો બતાવ્યો હોય ને તો કે હા ઉપાય બતાવ્યો પણ કાલનો હુરજનારાયણ ઉગે ઈ પેલા ઠેઠ દ્રોણાચલ ઉપરથી જો સંજીવની આવે તો મારો વીર બચે લક્ષ્મણ બચે હનુમાન બાકી લક્ષ્મણ નો બચે અને હનુમાનજી મહારાજ બે હાથ જોડીને કહે છે પ્રભુને કે પ્રભુ હું આવું ઈ પેલા સૂર્ય ઉગે ખરો કહ મારુતિ દ્વાદ શૃંગાર કમાય કર્થમિંડ ચૂરણ કરું
બ્રહ્માંડ માં એક સૂર્ય નહીં પણ બાર બાર સૂર્ય છે, જો ઉગવાની હિંમત કરે તો બારે બાર સૂર્ય ના હું સૂર્ય ચૂડા કાઢી નાખું, ઈ હું હનુમાન છું, પણ હુકમ આપ, તારા હુકમ ની જરૂર છે. કહતો ઉઠકન મધુ કોર રત્નાકર ડારું, કહત જાવ પાતાલ શેષમાં સુખી સારું, કહત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો સકલ બલ જોર સબ ચૈતન કો મારું હનુમાન, કહત સુન રામ પ્રભુ મેં બાંધર ગેતી કરું, કે આખી લંકા ઉખેડ રાવણ સમેત દક્ષિણ સંગ ઉત્તર ધરું. એક દ્રોણાચલ ની ક્યાં વાત કરે છે, રાવણ ને લંકા હોતી મૂળિયા હોતી ઠપકારી દો દ્રોણાચલ ઉપર, ને કેતો હોય તો દ્રોણાચલ ને ઠપકારી દઉં લંકા ઉપર, પણ હુકમ આપ, તારા હુકમ ની જરૂર છે. અને કદાચ મને એવું થાય કે સૂર્ય ઉગી જાય, ચંદ્રમા નો અસ્ત થાય, તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમા માં અમૃત છે, ચંદ્રમા ને લાવી તોડી નીચોવી, લક્ષ્મણ ના મોઢામાં અમૃત ના ટીપા પાણી લક્ષ્મણ ને ઉભો કરું, પણ હુકમ આપ, તારા હુકમ ની જરૂર છે. એવો હનુમાનજી મહારાજ અને એના વિરસ નું ગાન. મારા બાપુ એમ કેતા કે હનુમાનજી મહારાજ થી વિરસ નો પૂજારી છે, આ એનામાં ઠાહી ઠાહી વિરસ ભરાણો છે. એને તમે જય હનુમાન જ્ઞાન ગુણ સાર, જય કપિ, તમે તમારી ભક્તિમાં તમને તમારો ભાવ હોય ને તમે ગાવ, અલગ વાત છે, પણ આવી રીતે હનુમાનજી મહારાજ રીજે નહીં. હનુમાનજી મહારાજ ને રીજવું હોય તો સાહેબ એને વિરસ નું ગાન છે એટલે વિરસ ની શૈલીમાં સંભળાવવું પડે, આ તો એ તમને રીજે તમારી ઉપર. અને સાહેબ બીજી એક વાત એ કરી દઉં કે આ ખોળિયા ને આ બ્રિજરાજ ગઢવીને ઈશ્વરદાન ગઢવી જેવો બાપ ન મળ્યો હોય તો આ બ્રિજરાજ દાન નું દુનિયામાં પાંચ્યું ન આવે સાહેબ. આ તો ઈશ્વરદાન થકી જમાવટ છે, બાપ થકી જમાવટ છે. વાહ વાહ, ઘણી ફરમાઈશ હો. પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાકાર, જય કપીસ હુલોક ઉજાગર, પવન મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કૈસંગી, કંચન વરણ વિરાજ સુભે સાકાનન, બદ્રંગર બજા બિરાજે કાંભે મૂંદ જને વો સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગમંદ, તેજ પ્રતાપ મહાજગમંદ, વિદ્યાદાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર, રામ લખન સીતા મન બસિયા, સૂક્ષ્મ રૂપ ધરિ સિંહ દિખાવા, વિકટ રૂપ ધર રંક જલાવા, ભીમ રૂપ ધરિ સુર સહાર, રામ ચંદ્ર એકાદ રામ ચંદ્ર બ્રહ્માંડ મુનિ સાહદ સાહદ સહિત, સાહદ સાહદ સહિત
रतन लगना बिन पैसा रे सब सुख लगे तुम्हारे शरणा तुम रक्षक आहू तुम रक्षक आहू से रोग हरे सब पीरा जब निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम पतन ध्यान जोला मन क्रम पतन ध्यान मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत गुजियारा साधु संत कह तुम रखवारे असुर निकंदन राम दुलार असुर निकंदन राम तुमरो भजन राम को पावे जन्म जन्म गए दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहां जन्म हरि भक्त कहाय जहां जन्म हरि भक्त कहाय जहां जन्म हरि भक्त कहाय और देवता कीर्तन धरियत हनुमंत सही सद सुख करनी संकट कटे मिटे सब पीरा गो सुमिर हनुमत बलवी जय 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 वीर हनुमान जय वीर हनुमान जय वीर हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाही बार पाठ कर देवी छुट रही बंद मास कोई जो यह पद हनुमान चालीसा हो सिद्धि सा की गवरी सा तुलसी दास सदा हरि जय राखी પણ ઘણા બધાની ફરમાઈશ આવી છે તો એ લઈ લઉં કે હમણાં મારું એક શ્રાવણ મહિનામાં જ બધા શિવનું મૂકે પણ શ્રાવણ મહિનો પૂરો થાય કારણ કે શિવ છે એ શ્રાવણ મહિના પૂરતો જ નથી જે શિવને માને છે એ તો 365 દિવસ અને એક એક ઘડી શિવની સાથે છે શિવ એને માને છે તો અહીંયા જોશીજી મારી આરે પોતે બતાવી રહ્યા છે કેવું કેવું રાધનપુર રાધનપુર થી પોતે બતાવી રહ્યા છે બહુ સારું પાછું સાહિત્ય બોલે છે હા એ જોશીજીની ક્યારની ફરમાઈશ છે જમણી સાઈડ થી મહેશદાન ક્યારના કીધા કીધ થયા છે એકાદ બે જણાને મને ચિઠ્ઠી આવી છે તો એ બ્રિજરાજ ગઢવી યુટ્યુબ ચેનલમાં જેમ હમણાં આ ભાઈ યુટ્યુબ ચેનલથી બધું લાઈવ કરે છે ને એમ થોડી ઘણી નાનકડી મારી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી લેવા વિનંતી એની ઉપર હમણે એક આદેશ કરીને સુપંખરો ભોળિયાનાથનો એ સુપંખરો જેને સપા કરવું અત્યારે બધા કહે છે સાચું નામ સુપંખરો છે પણ અભ્રંશ થઈ સપા કરવું થઈ ગયું છે એ સુપંખરો આવ્યું છે એ આપની સમક્ષ રજૂ કરીને મારા શબ્દને હું વિરામ આપું જાગે જટાળા કૈલાસ વાળા વડા વિકુ નાળા જોગી ઉઠે પડ સદા ગાભ આદેશ આદેશ દેવ ગાઠાળા મુઠાળા ગાઠાળા નાગ વાળા વિકુ મહાદેવ ત્રિસુરાળા ભોજનામાં ઓપે ભજાઈ લો જાન સીધે સાથ મેં આકાશ નાગ પ્રચંડ પવન બલ શોક તે પત્ર નગ થોડક કે ભમુક કે ધર નાગ નત રાજ સંગે નાગ ભૂત કે છન આનંદ જસ એક ભાંગુરુ ભતુરુ દેવે
ना आदेश 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 जगे तो डाला कहना सुना बड़ा भी कराना तो कि उठे पान संधा का बगा देश का देश ते उठा डाला मुझाला कंट करा ना कमाला महादेव की सुनाला मोदी ना तू पनात तोड़े डाल तोड़ सब बात वेर कर दिल में डूडा तोड़ तैयार हो तुम तक थोड़ के धम के धर रात 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 संग ना के ब्रोच में संग आना एक भांगुरु दतुरु तुझे जल्दी पति बोले लाख लोटे लाख लाख खेत दारिया थोड़ो रात से मसाना रात रुकड़ो रमाओ अलग अलग महादेव दोनों भजो भाव थिया महा मंत्र शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय एक एक मानस ना तो जो तो जो साहेब दो जो दुनिया में कोई दिन तो नहत केड़ो देव भोले दिन श्याम दिन सुपन घरु गाय महादेव दोनों भजो भाव थिया महा मंत्र शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय महादेव दोनों भजो भावती महामंत्र शिवाय नमः ओम नमः